नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानगंगा विद्यालय द्वारा आयोजित ऑनलाइन शिक्षण अंतर्गत आप सौनो हार्दिक स्वागत है। हूँ छु सोनल टीचर अने आजना आपणो विषय छे योग स्वरक्षण अने स्वच्छता। बाळ मित्रों, आपणे आजे योगमां पहेलो चेप्टर चालो करिए प्रार्थना तेना विषयनो अभ्यास करीशुं। बाळ मित्रों, तमे दररोज प्रार्थना करो छो ने, स्कूलमां पण प्रार्थना थाय छे। बाळ मित्रों, तो आजे आपणे प्रार्थना विषे जाणीए, तो चालो करिए प्रार्थना। आजनुं जीवन मानसिक ताणपूर्ण तेमज दौड़धाम भर्युं छे। मानसिक शांति अने शारीरिक स्वस्थता माटे मानव जीवन में प्रार्थना एक अत्यंत अगत्यनुं अंग छे। प्रार्थना विषे रविशंकर महाराजे कह्युं छे कि स्तुतिमां भगवानना गुणोनो महिमा गावानो होय छे। स्तुति पछी एवा गुणो आपणामां आवे एवी एनी पासे मांगणी करवी, एनुं नाम छे प्रार्थना। अने ए गुणोने जीवनमां उतारी गुणों साथे एकाकार थवुं, एनुं नाम उपासना। बाळ मित्रों, प्रार्थना विषे रविशंकर महाराजे शुं कह्युं छे? तो प्रार्थना विषे रविशंकर महाराजे कह्युं छे कि स्तुतिमां भगवानना गुणोनो महिमा गावानो होय छे। स्तुति पछी एवा गुणો આપણામાં આવે એની પાસે માંગણી કરવી, એનું નામ છે પ્રાર્થના। બાળ મિત્રો, એ ગુણોને જીવનમાં ઉતારી ગુણો સાથે એકાકાર થવું, એનું નામ છે ઉપાસના। ચાલો બાળ મિત્રો, હવે પ્રાર્થનાનો બીજો અર્થ જોઈએ। તો પ્રાર્થનાનો બીજો અર્થ છે ઉચ્ચમાં ઉચ્ચ દ્રષ્ટિબિંદુથી જીવનમાં સત્યોનો વિચાર કરવો તે। બાળ મિત્રો, પ્રાર્થના એ નિર્મળ હૃદયનું વહેણ છે, જેમાં પરમાત્મા સ્નાન કરે છે। જેમાં કોણ સ્નાન કરે છે? પરમાત્મા સ્નાન કરે છે। શેમાં સ્નાન કરે છે? નિર્મળ હૃદયમાં। પ્રાર્થનાના મુખ્ય બે પ્રકારો છે। પ્રાર્થનાના મુખ્ય કેટલા પ્રકારો છે બાળ મિત્રો? પ્રાર્થનાના મુખ્ય બે પ્રકારો છે। પહેલો પ્રકાર વ્યક્તિગત પ્રાર્થના અને બીજું છે સમૂહ પ્રાર્થના। બાળ મિત્રો, પ્રાર્થનાના મુખ્ય બે પ્રકારો છે। પહેલો પ્રકાર વ્યક્તિગત પ્રાર્થના અને બીજો પ્રકાર છે સમૂહ પ્રાર્થના। તો બાળ મિત્રો, આપણે વ્યક્તિગત પ્રાર્થના વિશેનો અભ્યાસ કરીએ। આ પ્રાર્થનામાં કોઈ પણ વ્યક્તિ કોઈ સ્થળે પ્રાર્થના કરે છે જેમાં સ્વાર્થની ભાવના હોય છે, પણ જ્યારે તે વ્યક્તિ ઈશ્વરને મેળવવાની ઝંખના કરે ત્યારે તે પ્રાર્થના આધ્યાત્મિક પ્રાર્થના બને છે। માનવી વ્યક્તિગત પ્રાર્થનામાં માનવ સમાજ, રાષ્ટ્ર વગેરે માટે પ્રાર્થના કરે ત્યારે તે પ્રાર્થના વ્યક્તિગત સંભાવ પ્રાર્થના બને છે। બાળ મિત્રો, વ્યક્તિગત પ્રાર્થના કોને કહેવાય? વ્યક્તિગત પ્રાર્થના શું છે? તો આ પ્રાર્થનામાં કોઈ પણ વ્યક્તિ કોઈ સ્થળે પ્રાર્થના કરે છે જેમાં પોતાનું સ્વાર્થની ભાવના રહેલી હોય છે, પણ જ્યારે તે વ્યક્તિ ઈશ્વરને મેળવવાની ઝંખના કરે માનવી વ્યક્તિગત પ્રાર્થનામાં માનવ સમાજ, રાષ્ટ્ર વગેરે માટે પ્રાર્થના કરે ત્યારે તે પ્રાર્થના વ્યક્તિગત સંભાવ પ્રાર્થના બને છે। હવે બીજો પ્રકાર છે સમૂહ પ્રાર્થના। બાળ મિત્રો, ગાંધીજી સમૂહ પ્રાર્થનાને ઘણું જ મહત્ત્વ આપતા, વ્યક્તિગત પ્રાર્થના કરતાં સમૂહ પ્રાર્થનાનો પ્રભાવ વિશેષ ફળદાયી છે। સમૂહ પ્રાર્થનામાં સહકાર તેમજ નિસ્વાર્થ ભાવનાની ઉત્પત્તિ થાય છે। હવે આપણે વાત કરીએ અને સમજીએ કે પ્રાર્થના કેવી હોવી જોઈએ। પ્રાર્થનામાં ભાષાનું નહીં પણ ભાવનાનું મહત્ત્વ હોવું જોઈએ। ખરેખર તો પ્રાર્થનાને ભાષારૂપી રૂપાળા વાગવાની જરૂર નથી, થોડી ક્ષણો મૌનમાં સરી પડો તો તે પણ એક પ્રાર્થના છે। બાળ મિત્રો, શા માટે સમૂહ પ્રાર્થના ફળદાયી હોય છે? તો બાળ મિત્રો, વ્યક્તિગત પ્રાર્થના કરતાં સમૂહ પ્રાર્થનાનો પ્રભાવ કેવો હોય છે? વિશેષ અને ફળદાયી હોય છે, કારણ કે તે સમૂહમાં પ્રાર્થના
થતી હોય છે। સમૂહ પ્રાર્થનામાં સહકાર તેમજ નિસ્વાર્થ ભાવની ઉત્પત્તિ થાય છે, તેનાથી મન ઘણું સશક્ત બને છે। હવે આપણે વાત કરીએ અને સમજીએ કે પ્રાર્થના કેવી હોવી જોઈએ, તો પ્રાર્થનામાં ભાષાનું નહીં પણ શેનું મહત્વ હોવું જોઈએ બાળમિત્રો? ભાવનાનું। પ્રાર્થનામાં ભાષાનું નહીં પણ ભાવનાનું મહત્વ હોવું જરૂરી છે। ખરેખર તો પ્રાર્થનાને ભાષારૂપી રૂપાળા વાગવાની જરૂર નથી, પણ થોડી ક્ષણો આપણે મનમાં પડી રહીએ તો તે પણ એ પ્રાર્થના। ચિત્તની એકાગ્રતાથી સિદ્ધ થાય છે। દરેક સંપ્રદાય દરેક ધર્મનો એક મત મળતો આવે છે। જગતના બધા ધર્મ કહે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। ભોજનથી શરીરનું પોષણ થાય છે, પણ પ્રાર્થનાથી મનનું પોષણ થાય છે। મનને સ્વચ્છ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે પ્રાર્થના। બાળ મિત્રો, તો શ્રીરંગ અવધૂતજીના શબ્દોમાં જોઈએ તો આપણને પ્રાર્થના વિશે ઘણી માહિતી મળે છે। પ્રાર્થના વિશે જાણવા મળે છે કે પ્રાર્થના જીવતી નહીં પણ શેનાથી થાય છે? હૃદયથી અને ચિત્તની એકાગ્રતાથી સિદ્ધ થતી હોય છે। દરેક સંપ્રદાય અને દરેક ધર્મનો એક જ મત મળતો આવે છે। જગતના બધા જ ધર્મ કહે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। ભોજનથી શરીરનું પોષણ થાય છે, પણ પ્રાર્થનાથી મનનું પોષણ થાય છે। બાળ મિત્રો, પ્રાર્થના એ શેનો ખોરાક છે? તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આપણે ભોજન લઈએ તો આપણા શરીરને પોષણ મળે, પણ આપણે પ્રાર્થના કરીએ તો આપણા મનનું પોષણ થાય છે, અને મનને સ્વચ્છ રાખવાનો આ શ્રેષ્ઠ માર્ગ પ્રાર્થના છે। બાળ મિત્રો, મનને સ્વચ્છ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? તો બાળ મિત્રો, મનને સ્વચ્છ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાર્થના છે। હવે પછી જોઈએ, ગમે તેવી વિપત્તિઓનો સામનો કરવાની ક્ષમતા પ્રાર્થનાથી જ વિકસે છે। પ્રાર્થનાથી જ માનવીના મનમાંથી નકારાત્મક તત્વો દૂર થાય છે અને હકારાત્મક અભિગમ કેળવાય છે। બાળ મિત્રો, આપણા પર ગમે તેટલી વિપત્તિ આવે, ગમે તેટલી મુશ્કેલી આવે, પણ તેનો સામનો કરવા માટે આપણી ક્ષમતા પ્રાર્થનાથી જ વિકસે છે। પ્રાર્થનાથી જ માનવીના મનમાંથી નકારાત્મક તત્વો દૂર થતા હોય છે અને હકારાત્મક અભિગમ કેળવાય છે। બાળ મિત્રો, હકારાત્મક અભિગમ કેળવાતા જ મનના વિકારો દૂર થાય છે અને તન અને મન કેવા રહે છે? તંદુરસ્ત રહે છે। એ પ્રાર્થનાથી આપણામાંથી નકારાત્મક તત્વો દૂર થાય છે અને હકારાત્મક અભિગમ કેળવાય છે, અને સાથે સાથે પ્રાર્થનાથી તન અને મન તંદુરસ્ત રહે છે। સ્ટે હોમ, સ્ટે સેફ। થેન્ક યુ।